શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝથી. ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ સ્વસ્થ જોવા મળ્યા. વિડીયોમાં રાઘવજી પટેલ સ્વસ્થ દેખાઈ રહ્યા છે. મનસુખ માંડવિયા અને ઋષિકેશ પટેલે ખબર અંતર પૂછ્યા. વિડીયોમાં રાઘવજી પટેલ ફિઝિયો કરતા જોવા મળ્યા. રાઘવજી પટેલનો બ્રેઇન સ્ટ્રોક બાદનો પહેલો વિડીયો સામે આવ્યો. તો હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આપની ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે, એક વિડીયો સામે આવ્યો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ કે જેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, તેમની સારવાર ચાલી રહી હતી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુસ્તાક પાસેથી. મુસ્તાક, કૃષિમંત્રી રાઘવજી પટેલ કે જેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, તેમની સારવાર ચાલી રહી હતી. હવે પહેલો વિડીયો એક સામે આવ્યો છે જેમાં તેઓ ફિઝિયો કરતા જોવા મળી રહ્યા છે. બિલકુલ, વચ્ચે વાત કરવામાં આવે તો જે રીતે થોડા દિવસો પહેલા જે જામનગરના ગ્રામ્ય ધારાસભ્યો ભાજપના છે અને ખેડૂત નેતાની જે છાપ ધરાવે છે, અને તેમને અચાનક જ જે કાર્યક્રમ દરમિયાન જામનગર પસાય બેરાજા ખાતે જે છે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને સૌપ્રથમ જે જામનગરની જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતા. જોકે એ સમયે તેમની તબિયત થોડી ક્રિટિકલ હોવાની વાત હતી અને સિનર્જી હોસ્પિટલના તબીબોએ તાબડતોબ તેમની સારવાર શરૂ કરી હતી. જ્યારે હર્ષ સંઘવી સહિતના તમામ નેતાઓ મંત્રીઓ તાત્કાલિક જે છે સિનર્જી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઉત્તમ સારી સારવાર તેને મળે તે માટે તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી. 15 દિવસ જેવો ગાળો વીતી ગયો અને હવે તે તંદુરસ્ત છે અને આજે તેમનો પ્રથમ વિડીયો જે છે તેમના પરિવારજનો અને સિનર્જી હોસ્પિટલના તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકો છો કે હાલ તેમની તબિયત જે છે તંદુરસ્ત તરફ થવા જઈ રહી છે અને તેમણે વર્કિંગ પણ જે હાથ પગના તમામ જે છે કરવા માંડ્યા છે અને કહી શકાય કે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી તેમની તંદુરસ્તી માટે જે પ્રાર્થનાઓ પણ કરવામાં આવી છે અને ક્યાંક ક્યાંક લોકોની પ્રાર્થના પડી છે અને જે ખેડૂત નેતાની અને લોકોની છાપ ધરાવે છે અને તેમની ખૂબ સારી છબી જે છે લોકો વચ્ચે છે, ત્યારે હવે તેમની તંદુરસ્ત તબિયત થતા ક્યાંક ક્યાંક પરિવારજનોમાં પણ હાથકારો થયો છે અને તબીબોએ પણ આ બાબતે આજે જે છે વિડીયોના માધ્યમથી બુલેટિન જાહેર કરીને તે હવે બુલેટ ન્યૂઝની શરૂઆત.